નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. આ પાણી છે એ આપણને નદી, તળાવ, કુવાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. પાણી છે એનો હંમેશા આપણે સદુપયોગ કરવો જોઈએ. જો આપણે એમને બચાવીશું તો એ આપણને બચાવશે. આ પાણી જે છે જે આપણા જીવવા માટે ખૂબ જરૂરી છે, આવું પાણી આપણને નદીઓ દ્વારા મળતું હોય છે. આ નદીઓની અંદર પુષ્કળ માત્રાની અંદર પાણી હોય છે. ઘણી એવી નદીઓ હોય છે કે જે બારે માસ પાણીથી ભરપૂર વહેતી હોય છે. તો આવી નદીઓ છે એમનું જતન કરવું એ આપણી ફરજ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નદી છે એમનું આપણા જીવનમાં શું મહત્વ છે એમના વિશે ની આપણને માહિતી આપતો એક સરસ મજાનો લેસન છે નર્મદા મૈયા, તે આજે આપણે ભણીશું. રમણ સોની છે એમના લેખક છે, અને લેખકે પ્રવાસ વર્ણન કરતા હોય એવી રીતે એકદમ સરળ શૈલીની અંદર નર્મદા નદી છે એ નર્મદા નદી છે એમના વિશે ખૂબ સરસ રીતે માહિતી આપેલી છે. નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે, ગુજરાતની જીવાદોરી છે. આ વાત લેખક આપણને પોતાને પોતે પ્રવાસ માણતા હોય એવી સરળ શૈલીની અંદર જણાવે છે. લેખકે આ જે લેસન લખેલું છે એ આખું એક પ્રવાસ વર્ણન છે. પોતે પ્રવાસમાં ગયા હોય અને એમનું વર્ણન કરતા હોય એ રીતે પ્રવાસ વર્ણન આપેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તૈયાર થઈ જાઓ નર્મદાના કિનારાનો પ્રવાસ કરવા માટે. આપણે પણ લેખકની સાથે નર્મદાના કિનારાના જે જુદા જુદા સ્થળો છે એ સ્થળો પર ફરીશું અને પ્રવાસ કરીશું. તો ચાલો તૈયાર થઈ જાઓ. ગુજરાત રાજ્યની પૂર્વમાં
मध्य प्रदेश राज्य छे ए शुरू थाय छे। आपणे जईशु मध्य प्रदेश मां पण छे पूर्व तरफ। गुजरात ने पूर्वये मध्य प्रदेश राज्य छे अने मध्य प्रदेश थी पण आपणे पूर्व दिशा मां जवानुं छे। मध्य प्रदेश ना पण पूर्व दिशा मां आपणे जवानुं छे। त्यां मेइकल नामनो पर्वत आवेलो छे। विद्यार्थी मित्रो आपणे मध्य प्रदेश छे ए मध्य प्रदेश नी पूर्व मां मेइकल नामनो जे पर्वत आवेलो छे ए मेइकल नामना पर्वत पर आपणे જોવાનું છે પ્રવાસ માટે। એમની તળેટીમાં એક વિશાળ સરોવર છે અને એ સરોવરનું નામ છે અમરકંટક। મેઇકલ નામનું જે મધ્યપ્રદેશની અંદર આવેલું મેઇકલ પર્વત છે એ મેઇકલ પર્વતની તળેટીમાં એક સુંદર મજાનું વિશાળ સરોવર છે અને એ સરોવરનું નામ છે અમરકંટક સરોવર। ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા। હવે આપણી નર્મદા મૈયાનું આ ઉદ્ગમ સ્થાન છે। નર્મદા નદી છે એ મધ્ય પ્રદેશના મૈકલ પર્વતની તળેટીમાં આવેલું જે અમરકંટક સરોવર છે આ અમરકંટક સરોવરમાંથી નીકળે છે નર્મદા મૈયા। એ એમનું ઉદ્ગમ સ્થાન પણ કહેવાય। મધ્ય પ્રદેશની પૂર્વમાં આવેલા અમરકંટક સરોવરમાંથી નીકળી અને છેક ભરૂચ પાસે આ નર્મદા મૈયા છે એ પોતાનો પ્રવાસ પૂરો કરે અને સમુદ્રમાં ભળે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે છેક અમરકંટક સરોવરથી માંડી અને ભરૂચ સુધી જવાનું છે જ્યાં નર્મદા મૈયા અને સાગર નર્મદા મૈયાનો સાગર સંગમ થાય છે। તો ચાલો આપણે આપણો પ્રવાસ આગળ વધારીએ। આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારતના બે આડા ભાગ પાડતી એક ચમકતી અને સરકતી રેખા દેખાય એ જ નર્મદા। આકાશમાં ઊંચે 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 ખૂબ ઊંચાઈએ આપણે જઈને જોઈએ ને તો ત્યાંથી આપણને ભારત છે એના બે ભાગ પાડતી વચ્ચે એક ચમકતી અને સરકતી રેખા દેખાય છે। એ જે રેખા છે એ જ આપણી નર્મદા મૈયા છે। ઉપરનો ભાગ છે એ ઉત્તર ભારત અને નીચેનો ભાગ છે દક્ષિણ ભારત। આ જે નર્મદા મૈયા છે એ ભારતના બે ભાગ પાડે છે। ઉપરનો ભાગ છે એ ઉત્તર ગુજરાત અને નીચેનો ભાગ છે ઉપરનો ભાગ છે એ ઉત્તર ભારત અને નીચેનો ભાગ છે એ દક્ષિણ ભારત। આવી રીતે બરાબર ભારતના મધ્યમાંથી વચ્ચેથી નર્મદા મૈયા છે એ પસાર થાય છે અને એ ભારતને આખા દેશને બે ભાગમાં વહેંચે છે। વળી કઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ બે ઊંચા પર્વતો છે। કેટલાય કિલોમીટર સુધી તો નર્મદા નદી છે એ બે પર્વતોની વચ્ચેથી પસાર થાય છે। ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા। આ વિંધ્ય અને સાતપુડાના જે પર્વતો છે આ પર્વતોની વચ્ચેથી નર્મદા મૈયા છે એ કઈ કેટલાય કિલોમીટર સુધી ઘણા લાંબા કિલોમીટર સુધી આ નર્મદા મૈયા છે આ બંને પર્વતો વિંધ્યના અને સાતપુડાના જે પર્વતો છે એની વચ્ચેથી પસાર થાય છે। પર્વતો ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા। બંને પર્વતોની વચ્ચે નર્મદા મૈયા છે વહે છે। તમને ખબર છે નર્મદાનો અર્થ તમે જાણો છો નર્મદાનો અર્થ શું થાય? વિદ્યાર્થી મિત્રો નર્મ એટલે આનંદ અને નર્મદા એટલે આનંદ આપનારી। નર્મદાનો અર્થ થાય છે આનંદ આપનારી। જે આપણને આનંદ આપે છે નર્મ આપે છે એમને જ નર્મદા કહેવાય। જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે જ નર્મદા। એના
કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે. નર્મદા છે, નર્મદા નદીના કિનારાની જે શોભા છે એ નર્મદા કિનારાની શોભા આપણને આનંદિત કરી દે એવી છે. ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે 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 ચાલી આવતા ઊંચા નીચા પહાડો, વાહ કેટલું સરસ દ્રશ્ય હશે. ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે સરસ મજાના સુંદર એવા વૃક્ષો આવેલા છે અને બંને તરફ નાના મોટા પર્વતો છે એ પણ આવેલા છે. ક્યાંક લીલોતરી વાળા સુંદર મેદાનો છે, ક્યાંક પહાડો આવેલા છે, વૃક્ષો આવેલા છે, તો ક્યાંક મોટા મેદાનો આવેલા છે, એકદમ લીલાછમ એવા મેદાનો છે. એમની વચ્ચેથી નર્મદા મૈયા વહેતી હોય અને એ દ્રશ્ય છે એ જોવાની મજા જ કઈ અલગ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આગળ નર્મદા મૈયાનો જે પ્રવાસ છે એ હવે આપણે ભાગ 2 માં કરીશું. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.